નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર. હું જરાક શરૂઆત કરીએ કચ્છથી. કચ્છના પુરવઠાના કૌભાંડ બાદ હવે ઘાસચારા કૌભાંડ પણ બહાર આવ્યું છે. નવું ઘાસ વેચીને જૂનું ઘાસ ભરવાનો આક્ષેપ કરવામાં આવેલો છે. ભુજ ઉત્તર રેન્જના આરએફઓએ લાખો કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષકને વિડીયો ક્લિપ, ફોટાઓ અને ટ્રકના નંબર સહિતના પુરાવા આપવામાં આવેલા છે. બનાસકાંઠાના જિલ્લાના પીલુડા ખાતે થરાદ તાલુકાના ખેડૂતો માટે પીપીએફ ધોરણે નવું માર્કેટયાર્ડ ખુલ્લું મુકાયું છે. જીઆઈડીસીના ચેરમેન બળવંત રાજપૂતના હસ્તે માર્કેટિંગ યાર્ડનું ઉદઘાટન કરાયું હતું. ખેડામાં ઠાસરા તાલુકાના સરદારપુર ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ. પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટના કારણે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને માર્યા છેતરા. વધુ શિક્ષકોની માંગ ન સંતોષાય ત્યાં સુધી તાળા નહીં ખુલે તેવી ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોના કેનાલ પરના કનેક્શન કપાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગંભીરપુરા ઉચપામાં પણ માયનોર કેનાલના કનેક્શનો કપાયા છે. નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપી અને પોલીસના કાપતાને સાથે રાખીને કેનાલોના કનેક્શનને કાપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ રાજ્યમાં પાણીની કિલ્લતને લઈને ખેડૂતો અને લોકો ચિંતાતુર બન્યા છે. બીજી બાજુ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. થરાદ ધાનેરા હાઇવે પર છેલ્લા બે દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે. રોડ પર પાણીની રેલમછેલ પણ જોવા મળી ગઈ છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. મહેસાણામાં આજથી રિક્ષા ચાલકો અચકસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. મહેસાણામાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ દ્વારા રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરતા હોવાથી રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડી દેવામાં આવેલી છે. રિક્ષા એસોસિએશનની માંગ છે કે ટ્રાફિક કોન્સ્ટેબલની બદલી કરવામાં આવે અને તાત્કાલિક તેમને હટાવવામાં આવે. નહીં હટાય ત્યાં સુધી હડતાળ ચાલુ રખાશે. પાટણમાં સ્વાઇન ફ્લુએ પત્ની બાદ હવે પતિનો પણ ભોગ લીધો છે. બે દિવસ પહેલા સ્વાઇન ફ્લુના કારણે પત્નીના મોત બાદ આજે પતિનું પણ સ્વાઇન ફ્લુના કારણે મોત થયું છે, જેને લઈને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. પાટણના વતની અને સાઉદી અરેબિયામાં રહેતા મહેબૂબ શેખ થોડા દિવસ અગાઉ પોતાના વતન પાટણ આવ્યા હતા, જ્યાં બંને પતિ પત્નીને સ્વાઇન ફ્લુની અસર થઈ હતી. તેમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા છે. હાલ જિલ્લા આરોગ્ય તંત્રએ દવાનો સ્ટોક મંગાવી તાત્કાલિક અસરથી ડોક્ટરોની ટીમ તૈયાર કરીને સર્વે હાથ ધરી દેવામાં આવેલો છે. ભાવનગર જિલ્લામાં કેદીનું મોત થઈ ગયું છે. કેદી બીમાર હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બે દિવસથી કેદી બીમાર હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. કેદી 2017માં લૂંટના કેસનો આરોપી હતો. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને પગલે રાજ્ય સરકારે રચેલી એજે શાહ કમિટી સમક્ષ સવારથી જ વાલી મંડળ સહિતના ફીના માળખા સંદર્ભે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમદાવાદના વિદ્યાર્થી સુરક્ષા સમિતિએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન અને સરકાર દ્વારા રચાયેલી સમિતિના અધ્યક્ષ એજે શાહ સમક્ષ રજૂઆત કરી હતી. શહીદ વીર કેપ્ટન નિલેશ હરજીવનદાસ સોનીને રાષ્ટ્રપતિ દ્વારા મરણોપરાંત સિયાચિન ગ્લેશિયર મેડલ આપવામાં આવેલું છે. અમદાવાદના પાલડી ખાતે ચંદ્રનગર બીઆરટીએસ ખાતે શહીદ કેપ્ટન નિલેશ સોની સ્મારક ખાતે તેમના પરિવારજનો દ્વારા શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરાયું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલી હતી. સુરતના હજીરા કાંઠા વિસ્તારના થિયર ગામના સરપંચ સહિત 3000 લોકો આજે જંગી રેલી કાઢી હતી. રોજગારીમાં ભારે અન્યાય અને સ્થાનિક કંપનીના પ્રદૂષણને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં 2009ની ચૂંટણીમાં મારામારીનો મામલો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિને 1 વર્ષની સજા સંભળાવાઈ છે. દીવાબેન આચાર્યને પણ 1 વર્ષની સજા સંભળાવી છે. મનોજ પંદારાને પણ 1 વર્ષની સજા, ત્રણેયને
સજા ઉપરાંત 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવેલો છે। રાજકોટમાં આવેલા વિંછિયામાં પોલીસ દ્વારા વેપારી અને રાહદારીને હેરાન કરતા વિંછિયાના વેપારી આજે વિંછિયા બંધનું એલાન આપેલું છે। પોલીસ તેમજ જીઆઈડી દ્વારા ખોટી રીતે એક યુવાનને માર મારતા ધારાસભ્ય સહિત વેપારી દ્વારા પીએસઆઈને રજૂઆત કરવા છતાં હડધૂત કરી ધારાસભ્ય સહિત તમામને કાઢી મૂકવામાં આવ્યા હતા, જેને લઈને વેપારીઓ દ્વારા બંધનું એલાન પણ રાખવામાં આવેલું છે। અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં આવેલી એએમસીની સબઝોનલ કચેરીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। આધાર કાર્ડના કર્મચારીઓને છેલ્લા 5 મહિનાથી પગાર ન ચૂકવાતા કામ છોડી દીધું હતું। કર્મચારીઓ કામગીરી છોડીને જતા રહેતા સ્થાનિકોએ ઓફિસની તાળાબંધી કરી હતી। જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડોક્ટર આંબેડકર મ્યુઝિયમ અને લાયબ્રેરી ચૂંટણીની સામગ્રી મૂકવાનું સ્થળ બની ગયું છે। વિદ્યાર્થીઓ માટે બનાવવા આવેલી લાયબ્રેરીમાં ચૂંટણીની સામગ્રી મૂકવામાં આવી છે, જેના કારણે 500 સભ્યો સામે માત્ર 50-70 લોકોની સિટિંગ વ્યવસ્થા ઊભી છે। સમગ્ર મામલાની જાણ થતાં સરકારી અધિકારીઓ લાયબ્રેરી દોડી આવ્યા હતા। રજૂઆતને પગલે તાત્કાલિક સામગ્રી હટાવી બેસવાની વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી છે। આ ઉપરાંત લાયબ્રેરીમાં અન્ય પાયાની સુવિધાનો પણ અભાવ છે। સભ્ય પાસે 100 રૂપિયા સભ્ય ફી લેવાય છે, પરંતુ રસીદ પણ અપાતી નથી। એર ઇન્ડિયાની અમદાવાદ ફ્લાઇટ રદ કરાઈ છે। રવિવાર રાતની મુંબઈ અમદાવાદની ફ્લાઇટના એન્જિનમાં આગ જોવા મળી હતી, જે બાદ પાયલોટે સમય સૂચકતા વાપરીને એન્જિન બંધ કરી દીધા હતા। મુંબઈના એરબસ A321ની ફ્લાઇટ AI091માં આ ઘટના બની હતી। મહત્વનું છે કે ફ્લાઇટ મુંબઈથી અમદાવાદ આવવાની હતી, ત્યારે પાયલટની સમય સુચકતા મોટી જાનહાનિ ટળી હતી। હવે બોર્ડની પરીક્ષા મોબાઈલ કે અન્ય ઉપકરણો કરતા પકડાય તો 3 વર્ષ સુધી બેસવું પડશે બહાર। શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં ચોરી અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે। ગત વર્ષે પરીક્ષામાં એક વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથે પકડાયો હતો અને તેની મદદથી જ આખું પેપર લખ્યું હોવાનું સામે આવતા જ બોર્ડે ચોરી અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા માટે ભરાયેલા ફોર્મમાં શાળાના ચબરડા બહાર આવે છે। રાજ્યની 2000થી વધુ શાળાઓએ ફોર્મ ભરવામાં ઘોટાળા કર્યા છે। ફોર્મ ચકાસણીમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓનું નામ, ઉંમર અને સરનામા જેવી બાબતોમાં મોટા પાયે ભૂલો બહાર આવી છે। ધોરણ 10ના ફોર્મમાં 173 શાળાઓ તો ધોરણ 12ના ફોર્મ ભરવામાં 300 શાળાઓએ ભૂલો કરી છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મ સુધારવા માટે 2 તબક્કામાં 27 ને બોલાવવામાં આવ્યા છે। મોડાસાના કિશોરપુરા ગામે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે। બીફામ રીતે કાર હંકારી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ભાગી ગયો। આ અંગે ધનસુરા પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ અકસ્માત સર્જનાર બંને આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। પોલીસે મામલે આગળની તપાસ શરૂ કરી છે। વલસાડ જિલ્લાના ઉમરા ગામના સંજાણ રોડ પર સ્કૂલ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બસ ચાલક નશાની હાલતમાં હોવાથી બેફામ રીતે બસ હંકારતા રિક્ષા ચાલકને અડફેટે પણ લીધો હતો। આ અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે। આ બસ સારીગામથી લક્ષ્મી વિદ્યાપીઠની હતી અને બસ વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહી હતી, તે સમયે અકસ્માત થયો હતો। જોકે બસ ખાલી હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી।
અને સમાચારની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલાક. અમદાવાદમાં યુવા પ્રતિભાઓનું સન્માન કર્યા બાદ ઝી ચોવીસ કલાક પહોંચ્યું વડોદરા. વડોદરામાં ગુજરાત ભરના યુવા ચહેરાઓનું કરાશે સન્માન. બિઝનેસ થી લઈ બોલિવૂડ સુધીની હસ્તીનું થશે બહુમાન. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી યુવા પ્રતિભાઓને કરશે પ્રોત્સાહિત. યંગ અચીવર્સ અવોર્ડ 13 ફેબ્રુઆરીએ વડોદરામાં સાંજે 5:30 કલાકે. પ્રેઝન્ટિંગ સ્પોન્સર આર ઇન્કમવોલ્સ.com, કો પાવર્ડ બાય દર્શનમ ગ્રુપ, ડેટોક્સ ગ્રુપ. એસોસિયેટ સ્પોન્સર આર વાસ્તુ પ્યોર ઘી, સ્પ્રેક્ટા ઇમિગ્રેશન, વિમલ એગ્રો પ્રોડક્ટ, શ્રી જલારામ ઇન્વેસ્ટમેન્ટ, આઉટડોર પાર્ટનર અનટાઇટલ એડવર્ટાઇઝિંગ, શાહ પબ્લિસિટી. વિરામ બાદ આગળ વધીએ વાત ખેડાની. ખેડાની લાડવેલ ચોકડી પાસે એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થયો. 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. 2ની હાલત ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ 108ની 2 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને કઠલાલ અને કપડવંજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બસ ડાકોરથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોરબીના આળવદ તાલુકાના માથકના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી હતી. શિક્ષક ગટ હોય ગ્રામજનોએ તાળાબંધી કરી. ગ્રામજનોની ફરિયાદ છે કે શાળામાં 18 શિક્ષકો સામે 5 જ શિક્ષકો છે. શિક્ષક ન મૂકવામાં આવે ત્યાં સુધી ગ્રામજનોએ અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 600 વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરવાનો પણ ગ્રામજનોએ આરોપ મૂક્યો હતો. રાજકોટના નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થતા 2 વ્યક્તિઓના મોત થયા છે. ગોંડલ માર્કેટયાર્ડ નજીક આઈસરનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ 2 કારને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. 4 લોકોને ઈજા પહોંચી છે. ટ્રિપલ અકસ્માતના ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. સુરતના કામરેજ નજીક મોટી દુર્ઘટના ટળી છે. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ ટેમ્પો પલટી મરી ગયો હતો, જેમાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામને હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા મામલો હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરોએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે રંગીલું રાજકોટ હવે લોહિયાર બની ગયું છે. માસૂમ બાળકીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ.
અમદાવાદના બોપલ સ્થિત મારુતિનંદન હોટલ માલિકના પુત્રનું અપહરણ કરી માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ હોટલ માલિકના પુત્રનું અપહરણ કરી શહેરના સિંધુવન પાસે આવેલી ડેની કોફી બારમાં બે કલાક સુધી ગોંધી રાખ્યો હતો. આરોપીએ અફિયાત યુવાનના મોટા ભાઈને બોલાવી જીવલેણ હુમલો પણ કર્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા ટોળાએ બોપલમાં આવેલી મારુતિનંદન હોટલમાં પણ તોડફોડ કરી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. અમદાવાદના બોપલમાં અકસ્માત વિદ્યાર્થીના મોતના મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. વિદ્યાર્થીના પરિવારજનોએ આ કેસમાં ફરીથી ફરિયાદ નોંધવાની માંગણી કરી છે, જેને લઈને પોલીસે વિદ્યાર્થીના પરિવારજનો નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. વિદ્યાર્થીના પરિવારજનોનો આક્ષેપ છે કે એમટીએસના ડ્રાઈવરે ખોટી વિગતો આપી છે. મહત્વનું છે કે બોપલમાં કાર ચાલક મહિલાએ વિદ્યાર્થીને ટક્કર મારતા વિદ્યાર્થી બસ સાથે અથડાયો હતો, જેનું મોત થયું હતું. અમદાવાદના ઠક્કર બાપાનગરમાં ચાની કીટલી પર બેસવાની નજીવ બાબતે આધેડની હત્યા કરી દેવાઈ છે. દીપક રાજ નામના આધેડને મૂંઢમાર મારતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું છે. અમદાવાદમાં વટામણ ચોકડી નજીકથી કોટ પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તારાપુર બગોદરા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો, તે સમયે પોલીસે તપાસ કરતા ટ્રકની અટકાયત કરી હતી. ટ્રકમાંથી 4092 નંગ બોટલ દારૂની મળી આવતા જ પોલીસે દારૂ અને ટ્રક મળીને કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. સુરતના વરાછામાં આવેલી લાભેશ્વર પોલીસ ચોકીની પાસે એક દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો. તેમ છતાં પોલીસને અડ્ડા વિશે કોઈ જાણ નહોતી, ત્યારે દારૂના અડ્ડાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે. વિડીયોમાં પહેલા એક પોલીસ ચોકી દેખાઈ રહી છે, જે બાદમાં બરાબર પોલીસ ચોકીની પાછળના મકાનમાં ટેરેસ પર એક દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, જ્યાં 15-20 લોકો દારૂની મજા પણ માણી રહ્યા છે અને કોઈ પણ ચિંતા વગર દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ પોલીસ કમિશનર પાસે પહોંચી જતા વરાછા પોલીસે કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે, જેમાં વરાછામાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી બુટલેગર નારાયણ શાહુની પણ ધરપકડ કરી છે. વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ ઝી ચોવીસ કલાક નથી કરી રહ્યો, પરંતુ જે રીતે દરોડા બાદ જાણવા મળ્યું છે કે તેમ પોલીસ મથકની વારંવાર પાછળ આ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ખરેખર પોલીસ આ દારૂના અડ્ડાથી અજાણ હતી કે પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડો ધમધમી રહ્યો છે. સુરતમાં બિટકોઇનને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં 75થી વધુ સર્વર કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે. બિટકોઇનનું સમગ્ર રેકેટ દુબઈમાંથી ઓપરેટ થતું હોવાનું જાણવા મળ્યું છે. સર્ક્યુલર ટ્રેડિંગથી કૃત્રિમ અછત ઊભી થતા લોકો ફસાયા છે, ત્યારે સીએ કુંભાણીને પરવડા માટે આઈટી વિભાગે ચક્રો ગતિમાન પકડવા માટે આઈટી વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના મહિધરપુરામાં દારૂના નશામાં એક શખ્સે ભાન ભૂલીને જાહેર માર્ગ પર દાદાગીરી કરતો જોવા મળ્યો. આ શખ્સ દારૂના નશામાં જાહેર માર્ગ પર ઉતરી આવ્યો અને રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. આ શખ્સે લોકો પર પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે નશાની હાલતમાં બેખોફ બનેલા શખ્સે સામે ઉભેલા વાહન ચાલકો પર પથ્થર વડે હુમલો કરે છે, તે બીજી બાજુ હુમલો કરવા જાય છે, ત્યારે એક રિક્ષા ચાલક તેને અડફેટે લઈને પાડી દે છે. આ ઘટનાને પગલે દિલ્હી ગેટથી સહારા દરવાજા જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગથડી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સાથે જ અમરેલી જિલ્લાના 4 ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોએ એસપી કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. લાઠીના ધારાસભ્ય બિરજી ઠુમ્મરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં સવારકુંડીના ધારાસભ્ય, ધારીના ધારાસભ્ય, રાજોલાના ધારાસભ્ય ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ બનશે તે અંગેની ગુંજ 17 ફેબ્રુઆરી ઉકેલાઈ શકે છે, કારણ કે 17 ફેબ્રુઆરી બપોરે 12 કલાક સુધીમાં વિધાનસભા અધ્યક્ષની ઉમેદવારી અંગે વિધાનસભા સચિવાલયને વિધિવત રીતે જાણ કરવી પડશે. અધ્યક્ષની પસંદગી જો સર્વાનુમતી હોય તો પણ મુખ્યપ્રધાન અને વિપક્ષના નેતાના હસ્તક્ષેપ સાથે દરખાસ્ત મોકલવી પડશે. બીજી તરફ 19 ફેબ્રુઆરી વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણીનો પણ મુદ્દો ઉઠાવશે. વિજય રૂપાણી સીએમ બન્યા બાદ પ્રથમ વખત દિલ્હીની મુલાકાતે છે. આજે સાંજે 5 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમ રૂપાણી મુલાકાત કરશે, ત્યારબાદ 7 કલાકે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે પણ મુલાકાત કરશે. સીએમ રૂપાણી કાલે પણ દિલ્હીમાં રહેશે અને પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત દિલ્હી સ્થિત ગુજરાતના આઈએએસ અધિકારીઓ સાથે પણ સીએમ વિજય રૂપાણી બેઠક કરશે. વનમંત્રી ગણપત વસાવાએ ખોટા જાતિના પ્રમાણપત્રો અંગે નિવેદન આપ્યું છે. ખોટા જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે વિધાનસભામાં ખરડો પાસ કરવામાં આવશે. જે લોકોએ ખોટા જાતિના પ્રમાણપત્રો આપીને સરકારી નોકરી મેળવી છે તેવા લોકો સામે 50,000 દંડથી લઈને 3 વર્ષની સજા સુધીની જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે. મહત્વનું છે કે આ અંગે લોકોએ રાજ્ય સરકારમાં ઘણી વખત ફરિયાદો કરી છે, જેને લીધે રાજ્ય સરકાર આ અંગે પણ મહત્વપૂર્ણ ખરડો પસાર કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાત લેવાના છે. 26 ફેબ્રુઆરી રોજ રામનાથ કોવિંદ સુરત શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવશે. 48મા પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિ હાજર રહેશે. રાષ્ટ્રપતિની સાથે સાથે રાજ્યપાલ, સીએમ, શિક્ષણ મંત્રી પણ સમારંભમાં હાજર રહેશે. જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના નવા ચેરમેન પદે જેપી મારવિયાની વરણી કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસના આદેશો દ્વારા વરણી કરાઈ છે. અગાઉના ચેરમેન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જામનગર જિલ્લા પંચાયત માલમાં કોંગ્રેસનું શાસન છે અને પદ ખાલી પડતા આ વરણી કરવામાં આવ્યું છે. 24 કલાકે ચેરમેનના ખાલી પદ અંગે અહેવાલ પણ રજૂ કર્યો હતો. બેરોજગારો માટે એક સારા સમાચાર. ગુજરાતમાં બેરોજગારી રમવા અને રોજગારીને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સરકારી નોકરીમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાત સરકારે જૂન 2018 સુધીમાં નવી ભરતીઓની જાહેરાત કરી છે. ધોરણ 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ પાસ તમામ લોકોને તક મળશે. ગુજરાત હાઈકોર્ટ ક્લાર્ક માટે 2018 સુધીમાં ભરતી કરવામાં આવશે, ત્યારે રેવન્યુ ટેલેટમાં 2018 સુધીમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. મહિલા હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પણ ભરતી કરાશે, ઉપરાંત અનેક ડિપાર્ટમેન્ટમાં ભરતી કરાશે. ખેડૂતો માટે પણ વધુ એક સારા સમાચાર. સૌરાષ્ટ્રમાંથી વધુ 1,00,000 મેટ્રિક ટન મગફળી ખરીદાશે. નાફેડ દ્વારા ગુજકોટને વધુ મગફળી ખરીદીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. સૌરાષ્ટ્રની 42 મંડળીઓને ખરીદીની કામગીરી સોંપાઈ છે. આ મંડળી દ્વારા 2 દિવસમાં ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરાશે, જોકે આમાં સમગ્ર મામલે એક ચર્ચાનો દ્વાર પણ શરૂ થયો છે. થોડા સમય પહેલા બનેલી ગોંડલ આગ દુર્ઘટના બાદ પણ ફરી ગુજકોટને આ કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવેલો છે. હાર્દિક પટેલનો સાથી જિજ્ઞેશ મેવાસા લાજપોર જેલમાં ભૂખ હડતાલ પર ઉતર્યો છે. જિજ્ઞેશ મેવાસા સહિત 100થી વધુ કેદીઓ લાજપોર જેલમાં ભૂખ હડતાલ પર ઉતર્યા છે. મહાશિવરાત્રિને લઈને ભજન કીર્તન કરવા માટે જેલ પ્રશાસન પાસે પણ મંજૂરી માગી છે. દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રિ, અને આજના દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે. નાના મોટા દરેક મંદિરોમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભાંગ, દૂધ, ચીડી, રસ અને પાણીથી અભિષેક કરી રહ્યા છે. નવસારીના સદલાવ ગામના એક ખેડૂત ગીની અનોખી પ્રતિમા અને કમળ બનાવે છે, જે પ્રતિમાને દૂર દૂરના મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે. બનાસકાંઠાના જસરા ગામે શિવરાત્રી પર્વ નિમિત્તે 4 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર અશ્વદોડ છે. આ અશ્વદોડને નિહાળવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી પણ લોકો અહીંયા આવે છે. અશ્વદોડમાં મહિલાઓ, યુવતીઓ અને નાના બાળકો પણ ભાગ લે છે, મેળાનો આનંદ પણ લે છે. મેળામાં અનેક પ્રકારની સ્પર્ધા જેવી કે અશ્વદોડ, ઊંટ દોડ પણ યોજાય છે.
શિવરાત્રીના દિવસે ભગવાન શિવની ઉપાસના માટે લોકો ઉપવાસ રાખતા હોય છે. રાજકોટમાં અંદાજે 3 લાખ કિલોગ્રામ શક્કરિયાની આવકને પગલે માર્કેટયાર્ડ શક્કરિયાથી ભરાઈ ગયું છે. તો રાજ્ય સહિત દેશ ધોરણના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર. Association with ek swad ek vishwas. After all, Vishala is Vishala.